चलो गुड आफ्टरनून बाळकों, आज आप धोरण पांच गणित विषय में आप आगे जोशू समुद्र। छेल्ला पीरियड में आप शू जो तो नक्शा पर प्रश्नों जवाबों जोया था। हवे आज आप बात करीशुं समुद्र तो शू आपेलो छे एमां, तो बाला समुद्र किनारे ऊभो रहीने विशाल समुद्र ने जोई रह्यो छे। तो शू छे बालो छे ए समुद्र किनारे ऊभो छे ने ए विशाल एटले के खूब ज मोटा विस्तार में समुद्र छे एने शू करे छे जोई रह्यो छे। तेने समुद्रनो कोई अंत नथी तेवो भास थाय छे, एटले के तेने शू लागे छे के आने कोई छेड़ो नथी समुद्र ने एवुं लागी रह्यूं छे। तो पहेलो प्रश्न पूछ्यो छे शू तमे समुद्र जोयो छे, एटले के तमे क्यारे समुद्र जोयो छे। हाँ, तमे बधा क्यांक ने क्यांक गया हशो, द्वारका के कोई पण जग्याए जाओ, सोमनाथ, तो त्यां बधे समुद्र छे ज। चित्रमां समुद्र क्यां छे तो ए आपणने पूछ्यु छे। तमे चित्रमां शू तमे समुद्र जोयो छे, तो के हा मैं जोयो छे। तो चित्रमां समुद्र क्यां छे, तो समुद्र क्यां छे तो बालानी सामे। बाला समुद्र किनारे ऊभो रहीने विशाल समुद्र ने जोई रह्यो छे, तो बालो क्यां ऊभो छे समुद्र ने किनारे, अने बालो समुद्र ने क्यां जोए छे तेनी सामेनी साइड जोए छे, एटले शुं आवशे चित्रमां समुद्र बालानी सामेनी तरफ छे। भारतना नक्शामां समुद्र ने शोधी काढो, એટલે ભારતનો નકશો આપણને આપેલો છે નકશા ચારમાં, એમાં આપણે શું કરવાનું હતું, સમુદ્ર જોવાનો છે। નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે, તો આપણે આમાં કયા રંગથી આ કેવા રંગનો સમુદ્ર દેખાય છે, તો કે વાદળી, તો શું આવશે વાદળી। શું તમે સમુદ્ર જોયો છે, તો કે હા મેં સમુદ્ર જોયો છે। ચિત્રમાં સમુદ્ર ક્યાં છે, તો ચિત્રમાં સમુદ્ર બાલાની સામેની તરફ છે। ભારતના નકશામાં સમુદ્ર શોધી કાઢો, ચલો આપણને ભારતનો નકશો આપેલો છે એમાંથી આપણે સમુદ્ર શોધવાનો છે। તો અહીં આપણને અરબી સમુદ્ર દેખાણો, એ કેવો છે, આપણો સમુદ્ર જ છે। ચલો ચલો પછી કીધેલું છે નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે, તો નકશામાં સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે। પછી જેની એક તરફ સમુદ્ર હોય તેવા ચાર રાજ્યો પર નિશાની કરો, જેની એક તરફ પર ચાર રાજ્યો એક તરફ સમુદ્ર હોય તેવા આપણે અહીંયા જોઈએ તો શું આવશે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક આવશે, ગોવા, કર્ણાટક, પછી કેરળ, પછી શું આવશે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ। જો આ અહીંયા અરબી સમુદ્ર છે, આ બધું બ્લુ બ્લુ છે, એ શું છે, બધા સમુદ્રો જ છે। તો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પણ કહી શકાય। તો થઈ ગયું, એ આવી ગયું, જુઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ, એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ના હોય। તો ચલો જ્યાં આવું બ્લુ બ્લુ ના દેખાતો એ એવું કયું છે, તો કયું છે, આ મધ્યપ્રદેશ છે, એની એક પણ બાજુ સમુદ્ર નથી છે। અહીંયા જોઈએ તો અહીંયા શું છે, ખાલી વિસ્તાર છે, જમીન છે, અહીંયા પાણી છે, તો એવું કયું છે, આ એક મધ્યપ્રદેશ છે, ચારેય રાજ્યોથી ઘેરાયેલું છે, એવું એ જ। તો બે જવાબ આના થશે મધ્યપ્રદેશના, ચારેય બાજુએથી ઘેરાયેલું હોય તેવું રાજ્ય હોય તો શું આવશે, મધ્યપ્રદેશ, અને એવું કયું રાજ્ય છે કે જેની એક પણ તરફ સમુદ્ર ના હોય, તો એના જવાબમાં પણ શું આવશે, તો મધ્યપ્રદેશ। ચલો ફરીથી જોઈએ સમુદ્રમાં, તો બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે, તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે। તો ચલો શું તમે સમુદ્રને જોયો છે, તો કે હા મેં જોયો છે, તો તમે ક્યાં જોયો હોય, તો કે ક્યાં જોયો હોય તમે, તો સોમનાથ, દ્વારકા એ બધી જગ્યાએ તમે જોયો હશે। ચિત્રમાં સમુદ્ર ક્યાં છે, તો ચિત્રમાં સમુદ્ર બાલાની સામેની તરફ છે। ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો, અને નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં છે, તો આપણે નકશામાં જોઈએ તો ક્યાં છે, અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આ બધું જે વાદળી વાદળી છે એ બધું શું છે, સમુદ્ર જ છે। નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે, તો ચિત્રમાં અથવા તો નકશામાં સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે। ચલો જેને એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો, આપણે એના ઉપર નિશાની કરીશું, તો કયા કયા રાજ્યો આવશે આપણને, તો ચલો જુઓ બધા, તો કયા કયા આવશે, તો આ છે આ બધા ફરતા લઈ લેવાના, તો ગુજરાત, પછી મહારાષ્ટ્ર, પછી કર્ણાટક, બેંગ્લોર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ। તો કયા કયા આવશે, તો ગુજરાત,
महाराष्ट्र, कर्नाटक, बेंगलुरु, केरल, तमिलनाडु, आंध्र प्रदेश, ओरिस्सा ने पश्चिम बंगाल। एवी ज कीधु एक एवं राज्य नाम आपो कि जेनी एक पण तरफ समुद्र ना हो, एटले कि एक पण बाजू पाणी रंग होय नही। तो चलो अहींया छे तो एवं एक पण आवशे नहीं आवे, केम अहींया आई जाए तो पाणी अहींया आई जाए तो क्यों आवशे? मध्य प्रदेश, कारण के अहींया पण एने पाणी नथी, चारे बाजुएथी घेरायेलू छे एना माटे। तो चारे बाजुथी घेरेलू राज्यनुं नाम पूछे तो पण मध्य प्रदेश, अने एक पण तरफ समुद्र ना होय एवं होय तो पण मध्य प्रदेश। चलो आग शोधी काढ़ो अलग अलग नक्शाओ जुओ, स्थानिक नक्शा, भारतना नक्शा अने विश्वना नक्शा में उपयोग में लीधेल भिन्न प्रमाण मापनी सरखामणी करो। एटले शुं कहे छे? अलग अलग जोवाना, कोई एक राज्यनो लेवानो अथवा भारतना नक्शा लेवाना अथवा तो विश्वना, एटले के कोईपण देशनो आपणे नक्शो लेवानो, पछी एनुं शुं करवानुं? એના માપ લેવાના કે કેટલા વિસ્તારમાં પાણી છે ને એના પ્રમાણ માપની સરખામણી કરવાની। અહીંયા આપણે કીધેલું છે ને એક સેમી બરાબર એક કિલોમીટર, એવી જ રીતના હોય। ચલો હવે આગળ છે રાજ્યો વચ્ચે આવતી રેખાઓ। તો સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો, પછી મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળતી નથી, તો આ નકશામાં કેમ છે? એટલે શું હોય છે? સબુએ રાજ્યો વચ્ચે આવતી રેખાઓને જોઈ, એટલે કે જે વચ્ચે રાજ્ય હોય એમાં આડી લાઈન હોય એ જોઈ, તેને શું આવ્યો? વિચાર, જોવા મળતી નથી તો આ નકશામાં કેમ છે? પછી ના, જમીન પર કોઈ રેખા ખેંચી નથી નકશામાં, આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતથી ખબર પડે છે, એટલે કે ક્યાં પૂરું થાય છે અને ક્યાંથી શરૂ થઈ આપણને ખબર પડે છે। અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યું હતું, મેં એક મોટા પાટે પર લખેલું વાંચ્યું હતું, હરિયાણામાં તમારું સ્વાગત છે। આપણે કોઈપણ જગ્યાએ જઈએ, ગાંધીનગર કે ક્યાંય ત્યાંથી બહાર નીકળે તો ત્યાં ટોલ ટેક્સ આવે, ત્યાં શું આપણે કોઈપણ બીજા ગામમાં પ્રવેશ કરવો હોય તો આપણે શું ચૂકવવું પડે? એનો ટેક્સ ચૂકવવો પડે। તો આપણે કોઈપણ ગાંધીનગરમાં આપણે જઈએ તો આપણને લખ્યું છે ને ગાંધીનગરમાં આપણું સ્વાગત છે, સુરત જઈએ તો સુરત મહાનગરપાલિકા આપણું સ્વાગત, કે એ રીતના આણે કીધું કે કઈ રેખા નહોતી પણ એ રીતના લખેલું હતું। તો એમાં કીધેલું છે કે તો એણે એ કેવી રીતના કીધું હશે, એણે એ વિચાર કેવી રીતના કર્યો હશે? તો કે આના આધારે કર્યો હશે। શેના આધારે? જે આડી લાઈનો દર્શાવી છે એના આધારે, કે આ અહીંયાથી આટલા કિલોમીટર દૂર છે, આ અહીંયાથી આટલા કિલોમીટર દૂર છે, એના વચ્ચે। તો શહેરો વચ્ચેનું અંતર, તો શહેરો વચ્ચેનું અંતર, તો બે શહેરો વચ્ચે કેટલું અંતર છે તે આપણે જાણવા માટે આપણે જોઈશું। તો આપણને નકશો છ આપેલો, આપણે પાંચ નકશા જોઈએ, હવે કયા નકશામાં? છ નકશા, એનું શું માપ આપેલું છે? પ્રમાણ માપ એક સેમી બરાબર દસ કિલોમીટર। તો અહીંયા જોઈએ આપણે નકશો, તો નકશામાં આપણે જોઈએ તો શું શું નામ આપેલા છે? છોલાઘાટ, ભેલપુરી, ઢોકળાબાદ, બરફીનગર ને ઇડલીપુર। તો આ બધા કેવા નામ છે? ખાવાના નામ, તમે એનું બધા પેટ ભરીએ એવા। તો છોલાઘાટ, ભેલપુર, ઢોકળાબાદ, બરફીનગર ને ઇડલીપુર, અહીંયા ઉપરથી ચાલુ કરે તો એ રીતના આવશે, નહીંથી ચાલુ કરે તો ઇડલીપુર, બરફીનગર, ઢોકળાબાદ, ભેલપુર અને છોલાઘાટ। તો આપણે આ શહેરો વચ્ચેનું અંતર અહીંયા આપણે બીજા ઓલો વિડીયો કરીએ એમાં આપણે સમજૂતી લઈએ।